મોરબી સોમનાથથી શરૂ થયેલી સાયકલ યાત્રા આજે બપોરે મોરબી આવી પહોંચી. ઉમળકાભેર સ્વાગત, 2 કલાક મોડી પહોંચી. વીર સપૂત શહીદે આઝમ ભગતસિંહે દેશની આઝાદી માટે પોતાના જીવનું બલિદાન આપ્યું. તેવા ક્રાંતિકારીઓના વિચારોને લોકો સુધી પહોંચાડવા ભગતસિંહ ક્રાંતિ દળ નામના માધ્યમથી રન ફોર ભગતસિંહ અભિયાન અંતર્ગત સાયકલ યાત્રાનો પ્રારંભ 3 ફેબ્રુઆરી સોમનાથથી થયો. તેમનો મુખ્ય ઉદ્દેશ શહીદ ભગતસિંહને દેશનું સર્વોચ્ચ સ્થાન અપાવવા અને તેમના વિચારો જન જન સુધી પહોંચાડવા માટે યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા 300 ગામડાઓમાં, 42 તાલુકાઓમાં, 19 જિલ્લામાં અને 5 રાજ્યોમાં પસાર થઈ 23 માર્ચને નવી દિલ્હી પહોંચીને દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને 1 લાખ હસ્તાક્ષરો સાથે માંગણી અંગેનું આવેદનપત્ર પાઠવવામાં આવશે. સાયકલ યાત્રાનો પ્રારંભ થયો આજે બપોરે મોરબીમાં આવી પહોંચેલી આ રેલીમાં જિગ્નેશભાઈ કાલવાડિયા તેમજ તેમની ટીમ મોરબીના નવાબ સ્ટેશન પાસે સરદાર વલ્લભ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી વંદન કર્યા હતા. અલગારી ગ્રુપના સંજય અલગારી, જીતુ સાદરિયા, યુવા અગ્રણી સંજયભાઈ ધોળકિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહી રેલીનું સ્વાગત કર્યું હતું. ઓમ શાંતિ વિદ્યાલયના બાળકોએ રોડ પર બેનર લઈને ઊભા રહીને આ રેલીનું અભિવાદન પણ કર્યું હતું. આ રેલી મોરબીના દરેક માર્ગ ઉપર ફરી હતી અને દરેક સ્થળે તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. રાત્રિ રોકાણ મોરબીમાં હોય, મોરબીમાં રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું. દેશની પ્રજા હવે જાગી ચૂકી હોય એવું દેખાય છે. સોમનાથથી અમે પ્રસ્થાન કર્યું ત્યારે વેરાવળની અંદર 3 કિલોમીટરથી લાંબી માનવ રેલી હતી, જે આ ભગતસિંહને ભારત રત્ન મળે એના સમર્થનમાં એક લોકોની અંદર જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યાં જ્યાં પણ અમે જે પણ સેન્ટરોની અંદર ગયા છે ત્યારે ત્યાંના તમામ આમ નાગરિકો છે આ રેલી સાથે જોડાયા છે. તમામે એકી અવાજે ભગતસિંહને ભારત રત્ન મળવો જોઈએ એની માંગણીને સમર્થન આપ્યું છે. દેશની અંદર જે પણ સરકારો આવી છે એણે ક્યાંક ને ક્યાંક ક્રાંતિકારીની વિચારધારા લોકો સુધી ન પહોંચે, રાષ્ટ્રભાવના છે એ લોકો સુધી ન પહોંચે અને એમના જે કંઈ રાજકીય રોટલાઓ છે એ શેકવામાં આવે એવું કામ કર્યું છે. ત્યારે હવે આ દેશની જનતા જે આઝાદીના રિયલ હીરો છે એમને યોગ્ય સન્માન ન મળે અને રાષ્ટ્રનું સર્વોચ્ચ સન્માન ન મળે ત્યાં સુધી જંપવાની નથી એવી લાગણી સર્વત્ર પ્રવર્તી રહી છે. મારા કાકા નરેશભાઈ આજે વ્યાસ ગુરુના ત્રાસથી મરી ગયા, જેમાં વડાલીના રાજુસિંહ ભમરસિંહ, રાઠોડ વિપુલસિંહ ભમરસિંહ, સિસોદિયા ભમરસિંહ, કોદરસિંહ, રાઠોડ વિક્રમસિંહ ભમરસિંહ, હાડા ઉપેન્દ્રસિંહ દશરથસિંહ, આ 15-20% વ્યાજ લેતા અને એમને પહેલાં ના પાડી હતી 2 વર્ષ પહેલાં, તો અમને જોડે કોઈ લેવા દેવા નહીં કરવાનું, તો એવા વ્યાજ ઉઘરાવવા માટે અમને પૈસા આપતા હતા. આ રીતે આજે મારો કાકો મળી ગયો. આગળની એફઆઈઆર ફાડવાની છે પોલીસમાં, જ્યાં સુધી એફઆઈઆર નહીં પડે ત્યાં સુધી અને લાયક નહીં લેવાય.